આજ મહેંદી મુકાઈ છે, જમવાનું બનાવવાનો મેળ નહીં આવે. તે કઈ ખુશીમાં મહેંદી મુકાઈ છે? આપણા ઘરના લગ્ન આવે છે તો મહેંદી મુકાવું કે નહીં? ઓહ, ઘરના લગ્નનો તો 10 દિવસની વાર છે. કેમ અત્યારથી? ભલે વાર છે, પણ લગ્નનો આનંદ અમને અત્યારથી છે. હા, તમારો આનંદ. હવે 10 દિવસ તો કામ નહીં થાય ઘરનું. તો નહીં જ કરવાનું ને, આટલી સારી મહેંદી મુકાઈ છે તો જતી ના રે. વાંધો નહીં, 10 દિવસ કચરા પોતું વાસણ મોકલ લે. ના, તમારે શું લેવા કામ કરવાની જરૂર છે? તો પછી તને ખબર ના પડે, વેળા સતી મેંદી મુકાઈ દીધી, કલર જતો રહે એવો ખ્યાલ નતો તને. લગનમાં બૈરાન કેવી રીતે તૈયાર થવું ને તમારે શીખવાડવાની જરૂર નહીં. અને હા, મેંદી કલર ના આવે પછી તમારી વાત છે. કે મેંદી કલર ના આવે તો શું થાય? મેંદી કલર ગાતો આવે તો તમે મને પ્રેમ કરો છો, જો મેંદી કલર આછો આવે તો તમે મને પ્રેમ નહીં કરતા, એવું સમજવાનું. તમાર મેંદી કોણ ખરાબ નીકળે એમાં મારા પ્રેમ ઉપર કેમ શંકા કરવાની? કોઈ તો કે મેંદી કોણ તો સારો જ હોય, તમે પ્રેમ ઓછો કરતા એમાં મેંદી કોણ નો શું વાંક? અરે હવે એવું કઈ ના હોય, મેંદી ના કલર ઉપર થોડી પ્રેમ નક્કી થાય. રિયા ભાભી કેટલો લાલચોળ કલર આવે છે? રિયા ભાભી ના લાલચોળ કલર આવે છે તમે ક્યાંથી જોયા હે? અને હા, એમને કઈ રીતે લાલચોળ કલર આવે છે ને મને બધી ખબર છે. અરે પરમ દિવસે લગન માં જવા નીકળ્યા ને એટલે મેં જોયું તું. ના પણ કલર આવે તો પછી તમારી વાત છે, જો આછો કલર આવ્યો ને તો ભલે મેંદી કલર લાલ આવે કે ના આવે, પણ તમે 100% લાલ થઈ જશો. એ ભગવાન, આની મેંદી નો કલર લાલ આવી જાય નકર હું પાટા પિંડી હાથે લગન માં જઈ નહીં હારું લાગે.